આંદોલનથી આવતી પહેલા આપણને એવું થયું કે હું સરકારી પરીક્ષાની તૈયારી કરતો હતો એટલે હિટલર વિશે આપણે ખાલી વાંચેલું જોયો નહીં અને કેવો છે આપણને ખબર નહોતી. અનામત આંદોલન આવ્યું પછી આપણને રૂબરૂ જોવા મળ્યો. એટલે આ સૌથી મોટો ફાયદો છે કે હિટલર કેવો હતો અહીં બેઠા બેઠા ખબર પડી કે જર્મની જવાની જરૂર નથી. લ્યો જર્મનીનો અહેસાસ ગુજરાતમાં બેન હાર્દિક પટેલે આપણને કરાવ્યો કે હિટલર આવો હતો. જો અનામત મળે હાર્દિકભાઈ કોંગ્રેસમાં જોડાણા એટલે 2-5 નો ફોન આવ્યો ગોબરદાસ નો. મને કે આ તમારો હાર્દિક કોંગ્રેસમાં જોડાઈ ગયો, તમારે શું કહેવું છે, તમે બધા કેમ એની વાહે છો, અને જો આ કોંગ્રેસનો એજન્ટ છે કોંગ્રેસમાં જોડાઈ ગયો જોઈ લ્યો. મેં કીધું ગોબરદાસ તમારે ખુશ થવાનું હોય કદાચ 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 ભાજપમાં આવ્યો ને તો તમારે હાર્દિકની ખોરશીઓ સાફ કરવી પડે. 3 વર્ષ વિરોધ કરતા હતા ને, તમારે અરે રાજી થાવ કે ખુરશી ધોવામાંથી બચ્યા. એક તો આ કોંગ્રેસ વાળાની તમે કેટલી ધો છો, એમાં હાર્દિકને 3 વર્ષથી તમે જેમ ફાવે એમ કીધું, અને હાર્દિકને તમારે જોડાય હું શકવા પડે. રાજી થાવ અને એનો પ્રચાર કરો, અને જ્યાં ચૂંટણી લડવા જાય હું તો કહું છું તમે બધા સોશિયલ મીડિયામાં વાત મૂકજો હાર્દિક પટેલ માટે કે ચૂંટણી લડવા વાળા તમને ઘણા મળશે પણ તમારા માટે લડવા વાળો કોઈ દિવસ નહીં મળે. આ એક જ હાર્દિક પટેલ છે. જામનગર જાય કે ભાવનગર જાય કે ગમે ત્યાં જાય, ચૂંટણી લડવા વાળા તો આવતી ચૂંટણી આવશે પણ તમારા માટે જે લડે છે અને જે લડ્યો છે એને તમારે પસંદ કરવાનો છે. અને હાર્દિક પટેલ એની ઓળખાણ શું.